આસ્કના નામે દંડ ઉઘરાવી સરકારી તંત્ર ની તિજોરી ભરપૂર અને ગરીબ જનતાને ખિસ્સા ખાલી કરવાની રીત અપનાવતા પોલીસ અને પબ્લિક વચ્ચે થાય છે રકચક. સાંભળો આ વિડીયોમાં. નેતાઓને કોઈ દંડ નહીં, માત્ર સામાન્ય ગરીબ જનતાને જ દંડ કરવામાં આવે છે અને વસૂલ કરવામાં આવે છે. દંડાત્મક કાર્યવાહી જનતા માટે, નેતાઓ માટે નહીં, તે એટલી જ હકીકત છે. બંગાળમાં રેલી યોજાય કે બિહારમાં રેલી યોજાય કે કચ્છમાં કિસાનો સાથે વાતચીત કરવામાં આવે, પરંતુ નેતા માસ્ક વગર જોવા મળે છે. પરંતુ તેમને દંડ કરનાર કોઈ તંત્ર નથી, માત્ર સામાન્ય ગરીબની જનતા પાસેથી જ ખિસ્સા ખાલી કરાવવા, પૈસા ઉઘરાવવા એ માત્ર નિર્ણય સરકાર દ્વારા ગાઈડલાઈન કરવામાં આવી છે અને સરકારની જે ગાઈડલાઈન છે તે સરકારના નેતાઓ જ તેનું પાલન નથી કરતા. તેમને કોણ કરશે દંડ? સવાલ પૂછે છે ભારતની જનતા, ગુજરાતની જનતા, પરંતુ તેનો કોઈ જ જવાબ નથી. દંડાય છે સામાન્ય જનતા જ. સાંભળો, નડતા પણ આ છાતીએ વાગે છે જનતાને. તમે જે રીતે આ ત્રણ ત્રણ દંડા લઈને ઉભા કરો છો ને, પબ્લિક થાકી ગઈ છે. કઈ વાંધો નહીં, તમે સાંભળો બરાબર. પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં મેં પોતે ત્રણ રેડ પાડી છે. પોલીસ સ્ટેશન ના 1 કિલોમીટર ના વિસ્તારમાં દારૂ ખુલ્લામ વેચાય છે. ત્યારે આ કાયદો નહીં દેખાતો, ત્યારે 4 જણા નહીં ઉભા રહેતા, પણ આ માસ્કો માટે ઉભા રહે છે ને, તો જનતા થાકી ગઈ છે. કાયદેસર ફોલો 100% કરવાનું હોય. તમે સિવિલ ડ્રેસમાં ઉભા કર્યા, તમે દંડાઓ લઈને ઉભા કર્યા, તમે માણસ છે ને, ગુજરાતની જનતા છે ને, જે વોટ આપે છે, જેમના ટેક્સમાંથી સેલેરી થાય છે, એમના માટે તમને દંડાની જરૂર પડે સાહેબ. આ દંડા, આ એક દંડો, આ બીજો દંડો, આ ત્રીજો દંડો, તમે દંડાથી સાઈડમાં કરાવો. બીજી વસ્તુ, સિવિલ ડ્રેસમાં ઉભા કરો. તમે મને એક વસ્તુ કહી દો, તમારું નામ શું સાહેબ? તમારું નામ શું? તમારું નામ શું? શેલાભાઈ ને. ઓકે સાહેબ, તમારું નામ શું? બળવંતસિંહ. મને તમારો નંબર આપશો, હું તમને જ્યારે જ્યારે માસ્ક વગરના લોકો પકડીને આપશું નેતાનું, તમે એનો દંડ ભરશો, મને એટલું કહી દો. એક જ વસ્તુ હું તમને કહું, હું તમને એક જ વસ્તુ કહું છું, હું ગાડીમાં છું, મારી વાઇફ જોડે છું. આ મારી વાઇફ છે સાહેબ, હું હમણાં ઘરે જઈશ ને તો અમે બંને એક જ રૂમ માં આવીશું, અને માસ્ક નહીં પહેરેલું હોય. અરે જાહેર જગ્યા પર ગાડી છે, ટુ વ્હીલર નથી, ગાડીમાં કાચ બંધ છે. હાઈકોર્ટ શું કહે છે ખબર છે? સરકાર એવું કહે છે કે અમે ભિખારી છે, 2,50,000 કરોડ નું અમે દેવું કરી દીધું છે, અમારી જોડે સેલેરી આપવા માટે પૈસા નથી, એટલે તમે જનતાની મેથી મારો. એમના ખાતામાં જેટલા રૂપિયા છે ને, એ રૂપિયા ઉઘરાઈ ઉઘરાઈને તમારી સેલેરીઓ કરો. આ સરકાર કહે છે, તમે 200 નો મેમો ફાડ દો, બાલદે 200 રૂપિયા. કેટલા રૂપિયા? 1,000 રૂપિયા નો મેમો ફાડો, 1,000 રૂપિયા નો મેમો ફાડો. ચલો ના, ટ્રાન્સફર કર, એકાઉન્ટ ડિટેલ આપો. સાહેબ, મોદી સાહેબે કીધું છે કેશલેસ, હું કેશ નહીં રાખતો, પણ હું કેશ નહીં રાખતો. મોડી એવું કીધું છે કે તમે કેશલેસ થાવ, પણ પોલીસ માં નહીં થાવ, દંડ હું રોકડો જ લઈશ. અરે લાચ રૂસવત છે નહીં, લાચ રૂસવત રોકડામાં થાય. પાવતી આપો છો ને, શેનો લાચ રૂસવત? મને એકાઉન્ટ ડિટેલ આપો, પણ મારો રોકડા નહીં. પણ રોકડા નથી, 200 રોકડા છે. અરે સાહેબ, તમારા આપણને આદત ના હોય, તમને સાડી ની આદત ના હોય, હું તમને કહું રોજ સાડી પહેરો, ફાવશે નહીં ફાવે ને? બસ હું એ જ કહું છું, આ ડોક્ટરો નું કામ હતું, આપણું કામ નથી. શ્વાસ રૂંધાય છે, નથી ફાવતું બસ. અને ગાડીમાં હતો એટલે ગાડીમાં માસ્ક કાઢ્યું મેં. ગાડીમાં જાહેર અત્યારે રોડ પર ફરતો હોય ને, પહેર્યું ના પહેર્યું હોય ને, તો તમે મારો દંડ લો. ના ના, હાઈકોર્ટ નહીં, ગુજરાત સરકાર કો, હાઈકોર્ટ. અરે હું તમારાથી વિરુદ્ધ નથી સાહેબ, હું તમારાથી વિરુદ્ધ નથી. હાઈકોર્ટ એવું લખીને આપ્યું છે કે ખાલી જનતાના ઉઘરાવજો, નેતાઓના ના ઉઘરાવતા. કોંગ્રેસનો બીજેપીનો નેતા હોય એના ના ઉઘરાવતા એવું કીધું છે સરકાર હાઈકોર્ટે.
હું રક્ષક સાહેબ હું તમારી બહુ રિસ્પેક્ટ કરું છું, તમે જીવના જોખમે નોકરી કરો છો, હું તમારી રિસ્પેક્ટ કરું છું, પણ તમને એક વસ્તુ કહું, કાયદો બનાવનારો બનાવીને જતો રહે છે, એમાં જનતાને પોલીસ ભીડાય છે. મારું કહેવું એટલું છે કે તમે જનતા જોડે નરમ વલણ અપનાવો. આજે લોકો જોડે નથી સાહેબ 200-500 રૂપિયા રોજ મળતો અને તમે આમ ઊભો રાખી દો છો, એની આંતરડીઓ કકડે છે સાહેબ. મારું કેવું આટલું છે તમને? તમે વિડીયો રેકોર્ડિંગ કરીને અમને કયો તો અમને વિડીયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું? વિડીયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું? વિડીયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું? પતિ પત્નીએ માસ્ક નહીં પહેર્યું સાહેબ. તમે બી કદાચ પડી કે થૂકવા જશો ને તો માસ્ક કાઢશો. મારા ગ્લાસ બંધ હોય ને, મારા ગ્લાસ બંધ હોય ગાડીમાં. મને એક વસ્તુ સમજાવો સાહેબ, હું ને મારી વાઈફ છીએ, અમે ઘરમાં હમણાં ડ્રોઈંગ રૂમમાં જઈશું તો અમે માસ્ક પહેરી રાખશું? નહીં પહેરી રાખીએ. ગાડીના કાચ બંધ છે, ખુલ્લા નથી સાહેબ. મને તકલીફ નહીં પડે સાહેબ. જાહેર જગ્યા, હું એ જ કહું છું ને, આજે એવું થઈ ગયું છે કે તમારે રોડ ઉપર આવ્યા પછી ઓકે તમે સમજો, માસ્ક તમારે 1000 રૂપિયા લેવા છે ને. હવે મારી જોડે કેશ નથી, હું ટ્રાન્સફર આપવા માટે તૈયાર છું. તમે એપ્લિકેશન કહો, જે એપ્લિકેશન કહો, મારજો રોકડા નથી. અરે પણ રોકડા નથી તો શું કરીશું? પણ રોકડ લેશો પણ નથી તો શું કરીશ? હું રોકડ નથી, શું કરીશ? મારી જોડે રોકડ નથી, કેવું કરીશું? અરે પણ સાહેબ મેં દંડ આપવા તૈયાર છું, રોકડ નથી, ટ્રાન્સફર આપી શકું છું. તમે કહો સરકારની એપ્લિકેશન કહો, જેને કહો આપવા તૈયાર છું. રોકડ મારજો 200 રૂપિયા છે. અરે પણ મને થોડી ખબર હતી. અલા પણ દાદા કેમ નહીં સમજતા, હું આપવા તૈયાર છું પણ ટ્રાન્સફર કરીશ. મોદી સાહેબે કીધું કેશલેસ ઇન્ડિયા, એટલે હું રોકડા નહીં રાખતો. ભાઈ કેશલેસ જે જગ્યાએ થાય તે જગ્યાએ. પણ એવું ગાઈડલાઈન આપી છે, એવી ગાઈડલાઈન આપી છે કે પોલીસ ખાતામાં દંડમાં હું નહીં રાખું? અરે નથી, પણ હું તમને એવું કહું છું, મારી જોડે ના દાદા, તમે દંડ લઈ લો, હું દંડના ખિલાફ નથી, હું તમારા પોલીસના ખિલાફ નથી. જો લોકડાઉન હતું, લોકડાઉન એક જ મિનિટ દાદા, લોકડાઉન હતું, લોકડાઉન ત્યારે આપણે પોલીસોને ભરપૂર સેવા આપી છે. ઇવન છાશ હોય, ગરમીમાં પાણી હોય, ચા હોય, પણ દાદા જે રીતે આ ભાઈએ રિસ્પેક્ટથી વાત કરીને, તમે અમારી જોડે આતંકવાદી જેવું વર્તન કરો જનતા જોડે. આ વ્યક્તિ વડીલ કરીને વાત કરે છે, તમે એવું કહી દો કે ભાઈ ભાવતી ફાડવી જ પડશે. તમે સમજતા કેમ નથી સાહેબ? હું રિક્વેસ્ટ જ કરતો હતો. તમે સમજતા નહીં, તમે બે બંને પતિ પત્ની તમે માસ્ક પહેરી. અરે મા સાહેબ, હું ગાડીમાં કાચ બંધ કરું, હું ડોક્ટર નથી કે મને 24 કલાકની આદત હોય. તમે પહેલા પહેરતા હતા, નહીં આવતી જે વસ્તુ બોલવાનું આમાં એ જ બોલવાનું. તમે પહેલા માસ્ક પહેરતા હતા, મને કહો મારી એક જ વસ્તુ છે, શું ખબર? દુઃખ અમને કઈ થાય છે ખબર છે? જો રેલીઓ થઈ, અરે દાદા મને વાત તો કરવા દો. પણ અરે મેં તમારો દોષ કઈ કહું છું? હું સરકાર ની વાત કરું, મારી વાત સાંભળો ને, જનરલ વાત કરું છું. જો સાંભળો, લગ્ન માં વરઘોડા ને પરમિશન નહીં, પરંતુ રેલી ને પરમિશન. લગ્ન માં ડીજે ને પરમિશન નહીં, પરંતુ એમની રેલી માં ડીજે ને પરમિશન. લગ્ન માં 100 લોકોથી વધારે ભેગું નહીં થવાનું, પરંતુ એમના સભામાં 800 લોકો ભેગા થાય. કોઈ ગલ્લે 4 રસ્તા ભેગા નહીં થવાનું, પણ એમના કાર્યકર્તા કાર્યાલયમાં 100 લોકો ભેગા થાય. હું અમારે માસ્ક પહેરવું જ પડશે જખ મારીને, નહીં તો દંડ થશે. પરંતુ એ લોકો માસ્ક વગર ફરી શકશે,
એમની છોકરીના લગ્નમાં ફટાકડા ફોડી શકશે, હું ફટાકડા ના ફોડી શકું. સાહેબ આ કાયદો છે ને, આ કાયદો અમને દુહર્ટ કરે. જો એમએલએ કેવું કરે તો અમે તો પહેલા જ ના, હું તમારી થી રિસ્પેક્ટ જો સાંભળું, જો હવે મારી વાત સાંભળી લો. જો ગરીબ માણસ હોય ને, ખેડૂત કદાચ કદાચ એવું હોય તો તમે જે વાત કરી ને કે સાહેબ અમારી જો 100 રૂપિયા છે, 1000 રૂપિયા તમે કાયદામાં છો, તમે એક રિસ્પેક્ટલી પર્સન છો, તમે ગવર્નમેન્ટ ના અધિકારી છો. મારી કોઈ હેસિયત નથી કે હું તમારા લેવલનું કોઈ કામ કરી શકતો નથી, કરતો બી નથી. મારું કેવું એટલું છે, હું તમારો જે દંડ છે ને એ બી આપવા તૈયાર છું, પણ જે જનતાની વેદના છે ને એ તમારા સુધી પહોંચે. મારું કહેવાનો મતલબ એક શોર્ટમાં કહી દઉં, હું સમજી ગયો આપની વાત. બનાવનારો કાયદો બનાવે છે, એમાં આપણા બે વચ્ચે ઘર્ષણ થાય છે. જનતા એની સાથે અમે એગ્રી, બસ જનતા ને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય. મારું કેવું એટલું છે કે તમે જનતા જનતાની સામે સાહેબ ખાલી નરમ વલણ રાખો. જનતા દુશ્મન નથી અને એમની જોડે પૈસા નથી રહ્યા સાહેબ. ધંધા બધાના નોકરીઓ છૂટી ગઈ છે. મેં તમને ના પાડી. મને શું છે ખબર, તમે હું એટલું જ કહું છું, તમે લો સાહેબ, પરંતુ એટલું કહું છું અમુકને બક્ષી દો. હું આઈસ કેપેબલ તો હું ભરી દઉં છું, પણ હકીકત કહું સરકાર કાયદો બદલે એની બહુ હાલત ખરાબ થઈ છે. કે એક ટ્રેક્ટર ઉપર એક પર્સન આવ્યો, ખેતી વાળો માણસ, હવે એ સિંગલ પર્સન હતો, હવે એને એ હતું નહીં તો એ પેલા એ લોકો કે આને કેમ નહીં આવતા, બરોબર. એ ખેતી વાળો તમારે જો થોડી અમારા માં માનવતા છે, બરોબર છે. જો હું છે ને મોસ્ટલી કેસ નથી રાખતો. તમારી કંપનીની જે ઓનલાઈન હોય એપ્લિકેશન જેના પર ટ્રાન્સફર કરી, સાંભળો નથી કદાચ તો તમારા કોઈ નહીં હોય તો હું ટ્રાન્સફર આપવા તૈયાર છું. મારી જોડે કેશ ખાલી ગાડીમાં 200 રૂપિયા છે, તમારા 1000 હું આપવા તૈયાર છું, પરંતુ મારી જોડે કેશ નથી. કેશ મારી જોડે 200 પડ્યા છે. તમે આખી ગાડીને મારા ખિસ્સા ફંફોડી શકો છો, હું તમારા પૈસા આપવા તૈયાર છું. મને ખાલી એટલું છે કે મારા જે જનતાના પ્રશ્નો છે ને એ તમારી સમક્ષ મારે મૂકવા જરૂરી છે. તમે બી જનતાની વેદના સાંભળો, બસ આટલું મારું કહેવું છે. બાકી મારો કોઈ ઉદ્દેશ નથી કે મારી કોઈ હેસિયત નહીં તમારી જોડે આર્ગ્યુમેન્ટ કરું, પણ અમે આતંકવાદીઓ નથી, જનતા આતંકવાદીઓ નથી. બહુ પોલાઈટલી વર્તન કરો. આ દંડાથી બીજાય છે સાહેબ, દંડાથી બીજાય. 3-3 દંડા લઈને સિવિલમાં બી ઉભું રહી જવું ને લોકો થથડી જાય સાહેબ. તમને ખબર છે સામાન્ય વ્યક્તિ હોય ને પોલીસ થી બહુ બીવે છે. સામાન્ય વ્યક્તિ પોલીસ થી બહુ બીવે. આજે 6 લોકો ઉભા રહી જાય ને તો મને એ સમજ નહીં પડતી. અત્યારે કલાક પહેલા જ મેં વિડીયો મૂક્યો છે કે માસ્ક માટે જે 4 રસ્તે ઉભા રહે છે ને માસ્ક માટે ઉભા રહે છે, નહીં કે દારૂની ટ્રક પકડવા ઉભા રહે છે. એટલે તમે સાવચેતીથી નીકળજો. મારે આટલેથી પૂર્ણ વિરામ કરવું છે. મિત્રો માસ્ક પહેરી જ નીકળજો, પરંતુ એક વાત છે, જ્યાં આગળ બીજેપીના નેતા માફી માગીને નીકળે છે ને એમ તમે બી જ્યારે તમારી જોડે માસ્ક પહેર્યા વગર તમને પકડે ને તો એમને બી કહેજો કે બીજેપીના નેતાને માફી માગીને નીકળી જવા દો છો, તો અમને બી માફી માંગ્યા વગર નીકળી જવા દો ને. પોલીસ વાળાનો બી કોઈ વાગ નથી, ઉપરથી ઓર્ડર છે, પરંતુ મારું કેવું એટલું છે કે જનતા જોડે પોલાઈટલી વર્તન કરો. આતંકવાદીઓ નથી, 5-5, 6-6 લોકો ઉભા રહીને દંડા લઈને ઉભા રાખો. ગમુક માણસ ગભરાઈ જાય, લોકો જોડે પૈસા નથી. ગાડીમાં હું ને મારી વાઈફ હવે પોતે ઘરે જઈને ગાડીમાં ડ્રોઈંગ રૂમમાં બેસીશું, માસ્ક નહીં પહેરીએ. બેડરૂમમાં આવીશું, માસ્ક નહીં પહેરીએ. ગાડી છે, ગ્લાસ બંધ છે, મને મારા જીવની વાલ્યુ નથી, મને મારી જીવની કિંમત નથી. પરંતુ જે રીતે આ એમની સેલેરીઓ ઉઘરાવવા માટે સરકારને 2,50,000 કરોડ દેવું થઈ ગયું છે, હવે સેલેરીઓ માટે બી એમની જોડે પૈસા નથી. એટલે આ ધતિંગો કરી પોલીસને જનતાના દુશ્મન ને જનતાને પોલીસના દુશ્મન બનાવે છે. કોઓપરેટ કરજો, પરંતુ જ્યાં આગળ તમને પકડે ને તો એક વખત એમને કહેજો કે બીજેપીના નેતાને માફી માંગી લે છે, એ લોકોને જવા દે છે, તો અમારી બી માફી સ્વીકારી લો. અહીંયા હું પૈસા ભરવા તૈયાર છું. મોદી સાહેબે કીધું છે કેશલેસ. મારી જોડે 200 રૂપિયા કેશ પડ્યા છે, હું 1000 રૂપિયા દંડ ભરવા તૈયાર છું. એ પોતાનું એકાઉન્ટ આપે, સરકારનું એકાઉન્ટ આપે, જે એકાઉન્ટ આપવા હોય એમાં હું ભરવા તૈયાર છું. બાકી કેશ 200 રૂપિયા પડ્યા છે. યાદ રાખો, અવાજ ઉઠાવું છું. જો તમે ખોટાની સામે અવાજ નહીં ઉઠાવ્યો ને તો યાદ રાખજો, જે મેં ગઈકાલે બી કીધું હતું કે હવે તમારા બેડરૂમમાં અને તમારા બાથરૂમમાં આવીને બી તમારા માસ્કના નામે દંડ લઈ જશે. એ દિવસો આવવામાં સમય બાકી નથી. જ્યાં સુધી ખોટું છે અને સહન કરતા રહેશો તો આનાથી ભયંકર પરિસ્થિતિ આવશે. હું મારું કામ કરું છું, તમારે તમારું કામ કરવાનું છે. આપણે એમની જોડે કોઈ ગેરવર્તુક નથી કરી. પોલીસ સાહેબ એમને બી આપણી જોડે વડીલ કરીને રિસ્પેક્ટ આપી છે. બસ એક જ વાત છે, આપણે આતંકવાદી નથી.
આપણે ગુજરાતના નાગરિક છે, આપણે ટેક્સ બી પે કરીએ છીએ, બધું જ કરીએ છીએ, અને તેમ છતાં બી આપણી જોડે દંડ માટે એક માનવતા નથી દાખવતા સરકાર, પોલીસ કર્મચારીને. રજા આપો, હું અહીંયાથી છૂટો થઉં છું, પણ જ્યાં ખોટું થાય અવાજ હંમેશા ઉઠાવજો. જય હિન્દ, જય ભારત.